ભુજના મોચીરાઈમાં ધાર્મિક સ્થાનમાં ચોરીની ઘટના સામે આવી છે કેવી રીતે ચોરી થઈ છે શું ચોરી થઈ છે તે જાણવા મળેલ નથી ભૂતકાળમાં મોચીરાઈમાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત હનુમાનજીના મંદિર સામે ચોરી થઈ હતી આજે સ્વામિનારાયણના મહંત શ્રી તથા ભક્તોએ આપેલ માહિતી મુજબ બસો વર્ષ જૂના આ સ્થાન ઉપર ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા તેમના પગલા કોઈએ ઉખેડીને તળાવમાં ફેંકી દીધા હતા સ્વામિનારાયણ ભગવાન વખત સો બસ વર્ષ પહેલાં જૂનું સ્થાન છે અહીંયા કણે સ્વામિનારાયણ ભગવાન જ્યારે કચ્છમાં આવતા ત્યારે ભૂજથી જ્યારે માનકવા જવું હોય માંડવી જવું હોય ત્યારે આ સ્થળે વિસમુખા હતા આ સ્થળે એક બાવરનું વૃક્ષ હતું અને આ તળાવડી છે એ પણ પ્રસાદીને મારે ત્યાં નહેલા છે અને હનુમાનજીની પૂજા સ્વામિનારાયણ ભગવાને કરેલી છે અને જ્યાં તે સમયમાં સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પ્રસાદાન સ્વામી અને આનંદ સ્વામી હનુમાનજી પધરાવેલા તે દિવસે આ ચરણાયેલા પગલાં પધરાવેલા આજે બસો વર્ષ પહેલાંના પગલાં છે એને ગઈકાલે કોઈકે ઉખેડીને ફેંકી દીધા છે તો આ સવારના માણસો નાવા આવ્યા ત્યારે ખબર પડી કે પગલાં નથી પગલાં નથી એટલે તપાસ કરતાં કરતાં આજે અમે પંચાયતમાં ગયા પંચાયતે સાહેબને ફોન કર્યો સાહેબ આ ને તપાસ કરવા માટે આવ્યા છે ને આ પગલેને અમે જાણકારી કરી તો આ તળાવમાં પડેલા બધાને મળ્યા છે અટણે હવે એ તો અમને કોઈ વાત નહીં કંઈ ખબર છે નહીં કોઈ પણ ઈરાદા વખત હોય તો અમને કોઈ ખબર નથી કોઈ પગલાં હતા અટણે આ હનુમાનજીનું મંદિર છે એના ઉપર હતા અને એના પગલાં ઉપર પાટલો હતો એ પણ માર્બલનો પાટલો હતો એટલે મૂચરાઈ જે આ સ્થળ છે બસો વર્ષ જૂનું પગલાં હતા અને હનુમાનજી મંદિર ઉપર પગલાં હતા એ ઉખડીને કોઈ કે ફેંકી દીધા અને અત્યારે પાણીમાંથી તળાવમાંથી મળ્યા છે છોકરાઓ બધા આંટા મારતા હતા કે તરાવમાં કદાચ હોય એવી રીતના આંટા મારતા હતા અને કદાચ કે મળશે તો જોઈએ એમ એટલે છોકરાને કોઈકને નજરે ચડ્યા ને મળી ગયા બનાવની તો બહુ અમને જાણ હોતી નથી કારણ કે અહીંયા ઘણી જે બાવાજી છે ચોકીદાર છે વધારે તો એ કાયમ અહીંયા રહે છે એને વધારે ખબર હોય ઈરાદો ખબર ખબર પડે ને કોઈ કોઈ હોય ના વસ્તુ નથી એ રીતે ધાર્મિક સ્થળો ઉપર આઝાદી કા અમૃત મહોત્સવ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ગુજરાત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગુજરાત સરકાર બે હજાર બાવીસ સઘન મિશન ઇન્દ્રધનુષ ચાર શૂન્ય ત્રણ તબક્કા સાત ફેબ્રુઆરી સાત માર્ચ ચાર એપ્રિલ કોવિડ નાઇન્ટીન વ્યવહારનું પાલન કરી સુરક્ષિત રહો ગર્ભવતી મહિલાઓને ટીટન સની રસી જરૂર લગાવો વધુ માહિતી માટે નજીકના સરકારી દવાખાના અથવા એ એન એમ આશા બહેનની મુલાકાત લો તમામ રસી વિનામૂલ્યે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ